नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन नी आ ऑनलाइन यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित जेनो चैप्टर नंबर 9 बेसिक पदावलिओ अने नित्यसम। विद्यार्थी मित्रों, आपणे आगळना सेशन में एटले के पार्ट 2 में आपणे स्वाध्याय 9.1 ना दाखला नंबर 3 सुधी अभ्यास कर्यो हतो। विद्यार्थी मित्रों, आपणे बेसिक पदावलीना जे इंट्रोडक्शन लेक्चर में भण्या हता के एकपदी, द्विपदी, त्रिपदी, त्यारबाद तो के बहुपदी कोने कहेवाय, बराबर? एक थी वधारे पद होय, बराबर छे, तो तेमने आपणे बहुपदी कहीए, बराबर। अने विद्यार्थी मित्रों, आपणे आजना सेशनमां एटले के स्वाध्याय 9.1 ना दाखला नंबर 4 थी शरूआत करीशुं। तो અહીંયા વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો છે કે એ 12a - 9ab + 5b - 3 માંથી 4a - 7ab + 3b + 12 બાદ કરો, બરાબર? એટલે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે જે આ 12a - 9ab + 5b - 3 છે એમાંથી આપણે આ નીચેની પદાવલી બાદ કરવાની છે, રાઈટ? તો સૌપ્રથમ આપણે લખીશું 12a - 9ab + 5b - 3। હવે આપણે બાદ કરવાનું છે, માંથી આ બાદ કરવાની, એટલે આમાંથી આપણે આ નીચેની પદાવલી બાદ કરવાની, તો a ની જગ્યાએ a ના પદ વાળું પદ મૂકીશું, -7ab + 3b + 12, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શું કરીશું, તો કે જ્યાં જ્યાં પ્લસ છે, જો આ પ્લસ છે, નીચે આ માઇનસ, એટલે આપણા નીચેની જે પદાવલી છે એમાં જ્યાં જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ, અને જ્યાં પ્લસ છે ત્યાં આપણે માઇનસ મૂકીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, બરાબર? ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો કે 12a+ છે, આ 4a આપણે માઇનસ કરી દીધા, 12a માંથી 4a જાય તો શું વધે, 8a, એવી જ રીતે -9ab માંથી +7ab, હવે આ -7ab છે એ પ્લસ થઈ ગયા, તો -9ab માંથી +7ab જાય તો કેટલા વધે, -2ab। આપણે સિમ્પલ છે જે બાદબાકી સરવાળાના આપણે ત્રીજા ચોથા ધોરણમાં દાખલા કરતા ને એવી રીતે જ છે, બરાબર છે? હવે જો અહીંયા +5b છે, અહીંયા અહીંયા +3b હતા, પણ પ્લસ ની જગ્યાએ નીચેની આપણે નિશાનીઓ બદલી, એટલે 3b છે એ કેવા થઈ ગયા, તો કે માઇનસ થઈ ગયા। તો આ 5b ને આપણે -3b કરો તો શું જવાબ આવે, તો કે +2b, બરાબર? અહીંયા લખીશું +2b। હવે અહીંયા -3 નીચે +12 હતા, જે આપણે નિશાની બદલી, એમાં પ્લસ ની જગ્યાએ અહીંયા માઇનસ નિશાની થઈ ગઈ, તો -3 - 12, એટલે -12 માં -3 ઉમેરો તો કેટલા થાય, -15। તો આનો જવાબ શું આવ્યો, 8a - 2ab + 2b - 15। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને એનો જવાબ મળ્યો। હવે બીજો દાખલો છે કે 5xy - 2yz - 2zx + 10xyz માંથી 3xy + 5yz - 7zx બાદ કરો, બરાબર? તો સૌપ્રથમ આપણે લખીશું કે 5xy - 2yz - 2zx + 10xyz। હવે વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે નીચેની જે પદાવલી છે એ બાદ કરવાની છે, તો xy વાળું પદ આ રહ્યું, ત્યાં લખીશું, એની નીચે જ લખીશું 3xy, ત્યારબાદ yz વાળું પદ છે તો 5yz, ત્યારબાદ 7zx, બરાબર? 7zx લખીશું, કેવા છે, -7zx, અને xyz વાળું પદ નથી આ પદાવલીમાં આપેલું, એટલે એની જગ્યાએ આપણે શું લખીશું, 0। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાઈન કરી દઈશું, અને જો આ બંને આપણે આમાંથી આ માઇનસ કરો, એટલે માઇનસ ની નિશાની મૂકી, હવે આ બંને પ્લસ છે તો માઇનસ કરવા માટે જે પ્લસ હોય નીચેના એને માઇનસ કરી દેવાના, માઇનસ આ પ્લસ થશે, માઇનસ, ઓકે? હવે જો આ નિશાનીઓ બદલી દીધી,
હવે આપણે જવાબ મૂકવાના છે તો જવાબ શું મૂકીશું 5xy છે એમાંથી 3xy જાય 5xy કેવા છે તો કે એ તો પ્લસ જ છે આપણે આની નિશાની બદલી શું થયું માઈનસ 5xy માંથી માઈનસ 3xy જાય એટલે કેટલા વધે 2xy હવે અહીંયા માઈનસ 2yz છે અહીંયા માઈનસ 5yz છે તો 2 ને 5 2 ને 5 કેટલા થાય 7 બંને માઈનસ થઈ ગયા પ્લસ હતા પણ આપણે નિશાની બદલી એટલે આ 5yz પણ કેવા થઈ ગયા માઈનસ તો અહીંયા આવશે માઈનસ 5 ને 2 7 yz 7yz ઓકે ત્યારબાદ જો માઈનસ 2zx આ પ્લસ 7 જો માઈનસ 7zx હતા પણ આપણે નિશાની બદલી એટલે આ માઈનસ 7 છે એ પ્લસ થઈ ગયા માઈનસ 2 આ પ્લસ 7 તો અહીંયા પ્લસ 5 વધે 7 માંથી માઈનસ 2 જાય તો પછી zx રાઈટ હવે આ 10xyz માઈનસ 0 કોઈ પણ સંખ્યામાંથી 0 માઈનસ કરો તો જવાબ શું આવે a નો એટલે 10xyz તો વિદ્યાર્થી મિત્રો આ આપણો શું થયો જવાબ થયો રાઈટ ત્યારબાદ આપણે c દાખલો છે એ કરીશું તો c દાખલામાં શું છે 18 માઈનસ 3p માઈનસ 11q પ્લસ 5pq માઈનસ 2pq નો સ્ક્વેર પ્લસ 5p નો સ્ક્વેર q તો અહીંયા આવશે આપણે લખીશું 18 માઈનસ 3p માઈનસ 11q પ્લસ 5pq માઈનસ 2pq નો સ્ક્વેર પ્લસ 5p સ્ક્વેર q બરાબર હવે શું કરીશું ચલો તમારે ડિસ્પ્લેમાં દેખાય છે જોઈ લ્યો તો યસ તો હવે આપણે આમાંથી આ નીચેની જે પદાવલી છે એ માઈનસ કરીશું તો સંખ્યાવાળું પદ હોય તો સંખ્યાવાળું પદ એની નીચે મૂકો જેથી કરીને તમારે આસાની રહે તો આ માઈનસ 10 ઓલરેડી આપણે માઈનસ કરવાના છે રાઈટ ત્યારબાદ p વાળું પદ કયું છે તો કે આ રહ્યું માઈનસ 8p ત્યારબાદ 11q છે 11q એટલે એ કેટલા q વાળું પદ કયું છે આ રહ્યું પ્લસ 7q રાઈટ pq વાળું પદ કયું છે આ રહ્યું માઈનસ 3pq માઈનસ 3pq ત્યારબાદ pq નો સ્ક્વેર વાળું q નો સ્ક્વેર આ રહ્યું પ્લસ 5pq નો સ્ક્વેર પ્લસ છેલ્લે કયું વધ્યું 4p સ્ક્વેર q બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે કટ કરવાનું છે એડ કરવાનું છે બરાબર તો એડ કરીશું રાઈટ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે નિશાની ચેન્જ કરી અહીંયા માઈનસ છે એ પ્લસ પ્લસ છે એ માઈનસ માઈનસ છે એ પ્લસ પ્લસ છે એ માઈનસ આપણે બધાની નિશાની ચેન્જ કરી રાઈટ તો હવે અહીંયા જોઈએ તો 18 અહીંયા પ્લસ હતા આ 10 માઈનસ હતા પણ આપણે નિશાની ચેન્જ કરી 18 વત્તા 10 એટલે આ કેટલા થશે 28 એવી રીતે માઇનસ 3p અને પ્લસ 8p આ 8p પ્લસ છે 3p માઇનસ છે તો માઇનસ 8 પ્લસ 8p માંથી માઇનસ 3p જાય તો પ્લસ 5p એવી રીતે 11q માઇનસ 7q એટલે આ વધશે 18q રાઈટ હવે 5pq પ્લસ 3pq 5 ને 3 8 8pq માઇનસ 2 માઇનસ 5 એટલે અહીંયા આવશે 7pq નો સ્ક્વેર અહીંયા માઇનસ pq b સ્ક્વેર q પ્લસ p સ્ક્વેર q અને માઇનસ 4p સ્ક્વેર q એટલે 5 માંથી 4 જાય તો 1 વધે એટલે 1 કેવા આવશે પ્લસ p સ્ક્વેર q તો અહીંયા જવાબ આવ્યો 28 વત્તા 5p માઇનસ 18q પ્લસ 8pq માઇનસ 7pq સ્ક્વેર પ્લસ p સ્ક્વેર q તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 અને સ્વાધ્યાય 9.1 નો આ દાખલા નંબર 4 જે છે એ છેલ્લો દાખલો હતો જેના 3 દાખલા છે આપણે અહીં કર્યા બરાબર છે 2 સેકન્ડ આપું છું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 9.2 થી શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 9.2 માં આપણે જે એકપદી છે એના જોડનો ગુણાકાર કેવી રીતે કરવો તે વિશે શીખીશું તો સૌપ્રથમ દાખલા નંબર 1 નીચે આપેલી એક બહુ એકપદીઓની જોડનો ગુણાકાર શોધો બરાબર
तो आपने एक बहुपदी एक जे पदी नो जे जोड़ आपेली छे ये बन्ने नो गुणाकार आपणे करवानो छे। तो अहींया सौप्रथम पहेलू आप्युं छे 4 अने 7p बराबर। तो 4 अने 7p नो गुणाकार करिए तो आपणे एवी रीते लखाय के भाई 4 गुणिया 7p। तो अहींया आपणे 4 गुणिया 7 गुणिया पी, तो 4 गुणिया 7 એટલે કેટલા થાય 28 અને ગુણિયા p એટલે 28p। ख्याल आयो 4 गुणिया 7p बराबर। 4 અને 7p બે એકપદી જોડ આપેલી છે તો 4 गुणिया 7p આ સંખ્યા છે એટલે કૌંસમાં 4 गुणिया 7 गुणिया p। હવે 4 7 28 28 गुणिया p એટલે 28p રાઈટ। ख्याल आयो। હવે બીજો દાખલો છે કે -4p गुणिया 7p बराबर। 4 -4p અને 7p આપે છે એ બંનેનો ગુણાકાર કરવાનો છે તો -4p ગુણ્યા 7p બરાબર। હવે અહીંયા આપણે શું કરીશું તો કે સંખ્યા છે એને આપણે કૌંસમાં લખીશું 4 ગુણ્યા -4 ગુણ્યા 7 ગુણ્યા p અને ગુણ્યા p। તમને થશે કે અહીંયા બે વાર p કેમ લખ્યા તો એક p આ અને એક p આ રાઈટ। હવે જો અહીંયા માઈનસ છે -4 છે અને અહીંયા ગુણ્યા +7 છે તો માઈનસ પ્લસ શું થાય માઈનસ। તમને ખબર છે ને આગળ મેં કરાયું માઈનસ ગુણ્યા માઈનસ બરાબર પ્લસ। માઈનસ ગુણ્યા પ્લસ કોઈ પણ બેમાંથી કોઈ પણ માઈનસ હોય તો જવાબમાં માઈનસ માં જ આવે। અહીંયા પ્લસ હોય ગુણ્યા અહીંયા માઈનસ હોય તો જવાબ માઈનસ માં આવે। બંને પ્લસ હોય તો પ્લસ આવે અને બંને માઈનસ હોય તો પ્લસ આવે રાઈટ। તો હવે અહીંયા 4 -4 ગુણ્યા 7 એટલે જવાબ શું આવશે માઈનસમાં 4 7 28 રાઈટ। આ રીતે તો અહીંયા 4 ગુણ્યા 7 પણ 4 કેવા છે માઈનસ છે એટલે 4 7 28 તો 28 કેવા આવશે માઈનસ કે પ્લસ તો કે માઈનસ બરાબર। તો માઈનસ 28 આપણે મૂકીશું રાઈટ। માઈનસ 28 હવે ગુણ્યા p ગુણ્યા p એટલે p નો વર્ગ તો અહીંયા આવશે માઈનસ 28 ગુણ્યા p નો વર્ગ એટલે માઈનસ 28 p સ્ક્વેર આ એનો જવાબ થાય રાઈટ। હવે ત્રીજો દાખલો છે -4 p અને 7 p ક્યુબ તો અહીંયા આવશે -4 p ગુણ્યા 7 p ક્યુબ। તો વિદ્યાર્થી મિત્રો હવે -4 ગુણ્યા 7 જે છે એ કૌંસમાં આવે બરાબર છે ત્યારબાદ તો કે આ p સાથે જે 4 સાથે જે p છે e આવશે ગુણ્યા 7 સાથે p છે a અને ગુણ્યા q। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા -4 ગુણ્યા 7 માઈનસ પ્લસ માઈનસ અને 4 7 તો કે 28 28 ગુણ્યા p ગુણ્યા p એટલે e શું થશે p નો વર્ગ q બરાબર છે। તો આ શું મળ્યો આપણને જવાબ -28 p નો વર્ગ ક્યુ। એવી રીતે 4p નો ઘન અને 3p અહીંયા એક પદી જોડ આપેલી છે જેનો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 4p નો ઘન ગુણ્યા -3p। હવે 4 અને -3 એને આપણે કૌંસમાં લખીશું 4 ગુણ્યા -3 ગુણ્યા p ગુણ્યા p ગુણ્યા p અથવા p નો ઘન પણ લખાય અને આ p બરાબર છે આ 3 વખત p હતો 3 વખત લખ્યા નહીકા બરાબર। હવે તમે જુઓ 4 ગુણ્યા 3 પ્લસ માઇનસ બોલો માઇનસ પ્લસ માઇનસ અને આ પ્લસ માઇનસ માઇનસ 4 તરી તો કે 12 p 1 વખત 2 3 4 જુઓ 1 અહીંયા અહીંયા કઈ નથી તો 1 અહીંયા કઈ નથી અહીંયા એ નું હવે p અને જ્યારે ગુણાકારમાં આધાર સરખો હોય તો ઘાતાંકોનો શું થાય સરવાળો બરાબર। તો -12p 1 2 3 4 તો p ની 4 ઘાત -12p ની 4 ઘાત। તો વિદ્યાર્થી મિત્રો આ ચોથા દાખલાનો જવાબ આવ્યો બરાબર એકદમ ઈઝી છે સમજી વિચારીને કરવાના છે। એવી જ રીતે પાંચમો દાખલો છે તો કે 4p ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો તો જવાબ શું મળે શૂન્ય જ મળે ઓકે। તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 9.1 ના દાખલ નંબર 1 ના પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો દાખલો અહીં પૂર્ણ થયો। હું 2 સેકન્ડ આપું છું સ્ક્રીનશોટ લઈ શકું છું।
હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 સ્વાધ્યાય 9.2 ના લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદ્ધતિની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે શું શું જોઈએ તે આપણે ખ્યાલ હોવો જોઈએ તો કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ અને પહોળાઈ જોઈએ તો અહીંયા આપણે લંબાઈ અને પહોળાઈ તરીકે આપેલું છે તો આપણે અહીંયા લખીશું લંબાઈ તો કે લંબાઈ શું છે बराबर P અને પહોળાઈ बराबर Q તો હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય લખો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ તો શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ શું આપી છે P અને પહોળાઈ બરાબર Q હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો શું મળે P ગુણ્યા Q એટલે PQ ઓકે આ જવાબ એવી રીતે દાખલા નંબર 2 જેમાં આપણે લંબાઈ અને પહોળાઈ તો કે જે આગળ આપી છે આ લંબાઈ અને આ પહોળાઈ તો અહીંયા લખીશું લંબાઈ બરાબર 10 m અને પહોળાઈ બરાબર 5 n બરાબર હવે લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો અહીંયા આવશે 10 m 10 m અને અહીંયા આવશે 5 m તો 10 ગુણ્યા 5 ગુણ્યા m અને ગુણ્યા n બરાબર આ સંખ્યા છે એને આપણે કૌંસમાં લીધી ગુણ્યા m અને ગુણ્યા n હવે 10 ગુણ્યા 5 એટલે કેટલા થશે તો કે 50 m n તો આનો જવાબ શું મળ્યો આપણને 50 m n ઓકે એવી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જેમાં આપણને લંબાઈ અને પહોળાઈ આપેલી છે તો કે લંબાઈ શું છે 20x² અહીંયા લખીશું લંબાઈ બરાબર 20x નો વર્ગ નીચે લખો પહોળાઈ બરાબર 5y નો સ્ક્વેર અહીંયા લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા આવશે 20x નો સ્ક્વેર ગુણ્યા 5y નો વર્ગ હવે અહીંયા સંખ્યાઓ કઈ છે તો કે 20 અને 5 એને આપણે કૌંસમાં લખીશું 20 ગુણ્યા 5 અને ચલ તો કે ગુણ્યા x² ગુણ્યા y² હવે જો 20 5 શું થશે તો કે 100 x² y² તો વિદ્યાર્થી મિત્રો આ 100 x² y² શું આવ્યું લંબચોરસનું ક્ષેત્રફળ દાખલા નંબર 3 અહીં પૂરો હવે આપણે દાખલા નંબર 4 જોઈએ તો અહીંયા 4 માં લંબાઈ બરાબર શું છે તો કે 4x લંબાઈ બરાબર 4x અને પહોળાઈ બરાબર 3x નો વર્ગ બરાબર તો અહીંયા જો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 4x ગુણ્યા 3x નો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો આગળની જેમ જ સંખ્યાને આપણે કૌંસમાં લખીએ 4 ગુણ્યા 3 ગુણ્યા આ x અને ગુણ્યા x નો વર્ગ હવે જો અહીંયા 4 તરી શું થાય તો કે 12 x ની અહીંયા 1 ઘાત x ની અહીંયા 2 ઘાત આધાર સરખો ગુણાકારની નિશાની ઘાતાંકોનો શું થાય સરવાળો તો x 1 વત્તા 2 એટલે કેટલી થાય 3 તો કે 12x નો ઘન આ શું મળે તો કે લંબચોરસનું ક્ષેત્રફળ એવી રીતે વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો છે ત્યાં આપણે લંબાઈ પહોળાઈ કરીએ તો કે લંબાઈ બરાબર 3mn અને પહોળાઈ બરાબર 4np
અહીં આપણે લંબ ચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર મૂકીને લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, અહીંયા લંબાઈ તો કે 3 mm ગુણ્યા પહોળાઈ તો કે 4 np। હવે અહીંયા સંખ્યા ને કૌંસમાં લખો 3 ગુણ્યા 4 ગુણ્યા m ગુણ્યા n ગુણ્યા n ગુણ્યા p બરાબર। તો અહીંયા 3 ચોક કેટલા થાય 12 m n m ના m। હવે n ગુણ્યા n એટલે કેટલા થાય n ની 2 ઘાત બરાબર। અહીંયા એક ઘાત અહીંયા એક ઘાત આધાર સરખો ઘાતાંકોનો સરવાળો એટલે 2 ઘાત થાય અને p તો કે 12 m નો m n નો વર્ગ p। તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 અહીં પૂર્ણ થયો। વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 9.2 ના દાખલા નંબર 2 ના પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો આ પાંચેય દાખલા અહીંયા પૂર્ણ થયા। સાથે સાથે આ વિડિયો લિંકમાં જેટલા પણ દાખલા કરાવ્યા છે બધા જ દાખલા તમારે CW માં એકવાર રફબુકમાં બે વાર ગણવાના છે સાથે એની પ્રેક્ટિસ કરવાની છે ઓકે। તો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર હું અહીં પૂર્ણ કરું છું। ધન્યવાદ।